नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायानम नमो लोये सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नमः समर्पितानि परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश नो स्वाध्याय अपने करी रहा छे। एमां गाथा बीजा अधिकारनी गाथा 72 अने सळंग गाथा 199 सुधी स्वाध्याय पूरो कर्यो छे। હવે આજે આગળ 73મી ગાથા એટલે કે સળંગ ગાથા 200 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। ગાથા 73 અને ગાથા 74। ગાથા 73ના ઉપોદઘાતમાં અહીંયા કહે છે કે આગે ઇસી અર્થ કો વી પક્ષી કો દૂષણ દેકર દ્રઢ કરતે હૈ, એટલે કે આગળની જે ગાથા 72 થઈ એના જ ભાવને આગળ અહીંયા 73મી ગાથામાં દ્રઢ કરે છે। તો ગાથા 73 લઈએ છીએ। દેવઃ નિરંજન એવં વણતિ જ્ઞાનેન મોક્ષો ન ભ્રાંતિઃ, જ્ઞાન વિહીના જીવાઃ ચિરં સંસારં ભ્રમતિ। 73મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નિરંજન અનંત જ્ઞાન આદિ ગુણ સહિત ઓર 18 દોષ રહિત જો દેવઃ એવમ ભણતિ, નિરંજન દેવઃ એવમ ભણતિ, તો અનંત જ્ઞાન આદિ ગુણ સહિત ઓર 18 દોષ રહિત જો દેવ સર્વજ્ઞ વિતરાગ દેવ હૈ વે ऐसा कहते हैं कि ज्ञानेन मोक्षो न भ्रांति ज्ञान विहीनाः जीवा चिन संसारं भ्रमन्ति। वितराग निर्विकल्प स्वसंवेदन रूप सम्यक ज्ञान से ही मोक्ष है। न भ्रांति एटले इसमें संदेह नहीं है और स्वसंवेदन ज्ञान कर रहित जो जीव है वे बहुत काल तक संसार में भटकते हैं। भगवान शू कहे छे ए वात करी छे यहां कि सर्वज्ञ वितराग देव कहे छे एम करीने वात लीधी कि अनंत ज्ञान आदि गुण सहित और 18 दोष रहित जो सर्वज्ञ वितराग देव है वे ऐसा कहते हैं कि वितराग निर्विकल्प स्वसंवेदन रूप सम्यक ज्ञान से ही मोक्ष है, इसमें संदेह नहीं है और स्वसंवेदन ज्ञान कर रहित जो जीव है वे बहुत काल तक संसार में भटकते हैं। ए पछी थी 74मी गाथा छे। ज्ञान विहीनस्य मोक्ष पदम जीव मा कश्चापि अद्राक्षी बहुना सिलील विलोय पितेन करह चिक्कणो न भवती। 74मी गाथाना अन्वयार्थमा कहे छे कि ज्ञान विहीनस्य अर्थात जो सम्यक ज्ञान कर रहित मलिन चित है अर्थात अपनी बड़ाई प्रतिष्ठा लाभ आदि दुष्ट भावों से जिसका चित्त परिणत हुआ है और मन में ऐसा जानता है कि हमारी दुष्टता को कोई नहीं जान सकता ऐसा समझकर वितराग परमानंद सुख रस के अनुभव रूप चित्त की शुद्धि को नहीं करता तथा बाहर से बगुला का सा भेष मायाचार रूप लोक रंजन के लिए धारण करा किया है यही सत्य है, किसी भेष से हमारा कल्याण होगा इत्यादि अनेक विकल्पों की कल्लोलों से अपवित्र है। ज्ञान विहीनस्य नो आटलो मोटो अर्थ कर्यो।
શું કહ્યું કે જે સમ્યક જ્ઞાન રહિત છે, સમ્યક જ્ઞાન કર રહિત મલિનચિતવાળા, મલિનચિતવાળાનો અર્થ કર્યો કે અપની બડાઈ પ્રતિષ્ઠા લાભાદી દુષ્ટ ભાવો છે જિસકા ચિત્ત વર્ણિત હુઆ હૈ, એવો એનો અર્થ કર્યો. ઓર મન મેં એસા જાનતા હૈ કે હમારી દુષ્ટતા કોઈ નહીં જાન સકતા, ઓર એસા સમજકર એમ સમજીને વિતરાગ પરમાનંદ સુખ રસ કે અનુભવ રૂપ ચિત્ત કી શુદ્ધિ કો નહીં કરતા, ચિત્ત શુદ્ધિ ને કરતો નથી અને બહાર સે બબુલાકાશા ભેષ માયાચાર રૂપ લોક રંજન કે લીએ ધારણ કિયા હૈ, યહી સત્ય હૈ. અને આગળ કહે છે કે કશ્યાપિ કિસી અજ્ઞાની કે મોક્ષ પદમ જીવ માદ રાક્ષી, મોક્ષ પદવી હે જીવ મત દેખ, એસે કિસી અજ્ઞાની કે મોક્ષ પદવી હે જીવ મત દેખ, મતલબ કે એસે અજ્ઞાની કે લીએ મોક્ષ પદવી હૈ એસા તું નહીં જાન, અર્થાંત બિના સમ્યક જ્ઞાન કે મોક્ષ નહીં હોતા, ઉસકા દ્રષ્ટાંત કહેતે હૈ. બહુના સિલિલ વિલોડિતેન કર ચિક્કણો ન ભવતી, બહુત પાણી કે મથને સે ભી હાથ ચિકના નહીં હોતા, ક્યોંકિ જલ મે ચિકનાપન હૈ હી નહીં, જૈસે જલ મે ચિકનાઈ નહીં હૈ વૈસે બહારી દેશ મે સમ્યક જ્ઞાન નહીં હૈ. સમ્યક જ્ઞાન કે બિના મહાન તપ કરો તો ભી મોક્ષ નહીં હોતા, ક્યોંકિ સમ્યક જ્ઞાન કા લક્ષણ વિતરાગ શુદ્ધ આત્મા કી અનુભૂતિ હૈ, વહી મોક્ષ કા મૂલ હૈ, વહ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આદિ સે ભિન્ન નહીં હૈ, તીનો એક હૈ. ચુમોતિર્મી ગાથાની અંદર એમને ભાવાર્થ પણ અન્વયાર્થની અંદર સમાવી લીધો છે. આપણે ગુજરાતીમાં ગાથા લઈએ, 73 અને 74 બંને ગાથા. 73મી ગાથામાં અહીંયા કહે છે કે દેવ નિરંજન એમ કહે જ્ઞાને મોક્ષ અભ્રાંત, જ્ઞાન વિહીન જીવો ચિરમ ભમતા ભવે નિતાંત. એનો અર્થ છે કે અનંત જ્ઞાન આદિ ગુણ સહિત તથા 18 દોષોથી રહિત વિતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે સમ્યક જ્ઞાનથી જ મોક્ષ છે, એમાં સંદેહ નથી. પરંતુ જ્ઞાન રહિત જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વજ્ઞદેવ એમ કહે છે કે સમ્યક જ્ઞાનથી જ મોક્ષ છે, એમાં સંદેહ નથી. અને બીજી વાત કે જ્ઞાન રહિત જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે, એનો વિશેષ વિસ્તાર કરતા કહે છે કે વિતરાગ સ્વસંવેદનમાં સમ્યકવાદી ત્રણેય છે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેય એમાં છે. વિતરાગ સ્વસંવેદનમાં સમ્યકવાદી ત્રણેય છે તો પણ સમ્યક જ્ઞાનની મુખ્યતા છે. અગાઉની ગાથામાં પણ એ વાત આવી ગઈ છે. કારણ કે વિવક્ષિતો મુખ્ય, અર્થાત જેનું કથન કરવામાં આવે છે તે મુખ્ય અને બીજું ગૌણ હોય છે, તેથી અહીં જ્ઞાનની મુખ્યતા છે, છતાં બીજા પણ ગૌણપણે રહેલા છે. ગૌણપણે રહેલા છે એટલે એમને ગૌણપણે કરી અને જ્ઞાનની મુખ્યતાથી કથન કહેવામાં આવે છે. છે તો ત્રણે ત્રણ બરાબર જ. અને આ 73મી ગાથામાં જે વાત કરવામાં આવી એને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે 74મી ગાથાની અંદર. તો ગાથા 74 માં કહે છે કે જેમ પાણીને, ગાથા 74 પહેલા લઈએ છીએ, જ્ઞાન વિહીન જીવ કોઈને મુક્તિપદ નહીં દેખ, વલોગતા જળ ઘણું એના કર કદી ચીકણો પેખ. 74મી ગાથાના અર્થમાં કહે છે કે જેમ પાણીને વારંવાર અત્યંત વલોવાથી પણ હાથ ચીકણો થતો નથી, તેમ સમ્યક જ્ઞાન રહિત એવા કોઈ પણ જીવને કદાપી હે જીવ તું મોક્ષપદ ન જાણ. છાશનો લોવીએ ને તો એમાંથી માખણ નીકળે તો હાથ ચીકણો થાય, પણ પાણીને વલોવાથી કઈ હાથ ચીકણો ન થાય. એવી રીતે
जे सम्यक ज्ञान रहित छे एवा कोई पण जीवने कदापि ए जीव तू मोक्ष पद न जाणे, એટલે કે सम्यक ज्ञान नथी तो पछी बीजो गमे ते प्रयत्न करे ते छताय एने मुक्ति नी प्राप्ति न थाय। એટલે ज्ञान ना अभाव में मोक्ष नो पण अभाव छे। सम्यक ज्ञान विना जीवनो मोक्ष थतो नथी, आ मूल वात छे। એટલે અહીંયા ઉદાહરણ આ રીતે આપ્યું કે જેમ પાણીમાં ચિકાશ ન હોવાથી તેને કોઈ ગમે તેટલું વલવે તો પણ હાથ ચીકણા થતા નથી, તેમ સમ્યક જ્ઞાન વિના અનેક પ્રકારના જપ તપ આદિ ક્રિયાકાંડ કરે તો પણ તેથી મોક્ષ થાય નહીં, શુભ ભાવને કારણે કદાચ પુણ્યના બંધ પડે, પણ એમાં પણ જો સાથે મોહ હોય અને સાથે એને માન કસાય પોસાતો હોય તો જેટલો પુણ્યનો બંધ પડે એના કરતા ઘણી વાર તો વધારે પાપનો બંધ પણ પડી જાય, કેમ કે મિથ્યાત્વ સહિત હોય એટલે પાપનો બંધ તો પડે અને એમાં પાછો અભિમાન કરે। એટલે આ ગમે તેટલા એ જપ તપ આદિ ક્રિયાકાંડ કરે તો પણ તેથી મોક્ષ થાય નહીં, અને ઘણી વાર તો એમાં પુણ્ય ઓછું બંધાય અને પાપ વિશેષ બંધાય, કેમ કે એમાં અભિમાન કરે કે અમે જપ તપ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, ધર્મ કરીએ છીએ। એટલે આગળ કહે છે કે સમ્યક જ્ઞાનનું લક્ષણ વિતરાગ શુદ્ધ સહજ આત્માની અનુભૂતિ છે। સહજ આત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ આત્મ અનુભવ એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે અને તે જ મોક્ષનું કારણ છે। તે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આદિથી જુદું નથી। એવું સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શન આદિ કહેતા સમ્યક દર્શન તથા સમ્યક ચારિત્ર, એનાથી આ સમ્યક જ્ઞાન જુદું નથી। ત્રણેય એક છે। સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એક જ છે, એ વિતરાગી પરિણામ છે। કીર્તિ પૂજા લાભ આદિ ખોટા ભાવોમાં પરિણમેલા મારા ચિત્તને કોઈ જાણતું નથી એમ માનીને વિતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ પોતાની ચિત્ત શુદ્ધિને ન કરતો, એટલે કે પોતાની ચિત્ત શુદ્ધિને કરતો નથી અને માત્ર બહારથી બગલા જેવો વેશ ધારણ કરી જન મનોરંજનમાં તત્પર જે પોતાને જ્ઞાનવાન માને છે તે પણ જ્ઞાન વિહીન જ છે અને એવા જીવોને યથાર્થ તત્વ સમજાતું નથી। તો એ રીતે 73મી અને 74મી ગાથા છે, તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે સમજીએ। પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 5મો વર્ડ ટુ વર્ડ એના પાના નંબર 393। આજના પ્રવચનમાં શરૂઆતમાં થોડુંક ડિસ્ટર્બન્સ છે અને પછી છેલ્લે પણ થોડુંક ડિસ્ટર્બન્સ છે, તો પુસ્તકમાં વધારે ધ્યાન આપવા વિનંતી છે।
विकराग निर्विकल स्वमिज्ञान रूप संज्ञान से ही मोक्ष होता है। विकराग निर्विकल जो ज्ञाने न मोक्षम थे न, तो ज्ञान नहीं अर्थ आ व्याख्या करी। विकराग निर्विकल स्वमिज्ञान रूप संज्ञान से ही मोक्ष होता है। चिदानंद भगवान पूर्ण स्वरूप एनु ज्ञान एनी प्रतीति एनु आचरण तेनो तनन थी एने सम्य ज्ञान कहवामां आवे। इसमें संधि नहीं, ये में संधि करना भगवान त्रिलोकनाथ सर्वज्ञ वितराग देव एम कहे छे कि निर्विकल वितरागी सम्य ज्ञान से मुक्त छे, ये मंत्रण है आवी जाय। ज्ञान विहीना पण ही सम्य ज्ञान वितरागी श्रद्धा न की सम्य ज्ञान ये रहित जीव स्वसमय ज्ञान कर रहित जो ये ज्ञान इतने जानपना न चौथ अग्ञा जो नवपुर न ये ज्ञान नहीं। ज्ञान तो वितरागी स्वसमेदन ज्ञान ने सम्य ज्ञान कैसे राग रहित चारित्र है पूर्णानंद नाथ नी प्रतीति सम्यक है अने एनु स्वसमेदन ज्ञान है। ये ज्ञान थी मोक्ष कहेवामां आवे छे। समझाणु प्राणी ये विनाना प्राणी बहुत काल तक संसार में भटकते हैं। 84 अवतार यहाँ बात वितराग स्वसंज्ञान में यद्यपि संकेत आदि तीनों है तो भी मुख्यतया समय ज्ञान की बात करी। मुख्य थी समय ज्ञान की बात पर एम सम्यक दर्शन चारित्र ने क्योंकि श्री जिन वचन में ऐसा कथन किया है जिसका कथन किया जाए मुख्य होता है। जैनो कथन है नहीं मुख्यता है ज्ञान नहीं मुख्य कथन से ज्ञान नहीं मुख्यता दर्शन चरित्र गौण पर अंदर थे भेगू सम्यक दर्शन की बात करे तो दर्शन नहीं मुख्यता छता ज्ञान ने चिरता भेगी वितराग चरित्र ने मुख्यता की बात करे तो वितर पर एम ज्ञान ने दर्शन भेगू छे समझाणु कहा आई बात हूँ कहू व्रत करवा तप करवा एवं तो कहीं आयु के करे करे तो राग थे मरी भूमि में जाए रखड़े चार गति आत्मा नो अंतर वितरागी ज्ञान ने वितरागी प्रतीति ने वितरागी स्वरूप आचन ये तीनों ने मुख्यपणे समय ज्ञान में गणी ने समय ज्ञान से मौसे हम कहूं सम्यक दर्शन व्याख्या चलती हो तो सम्यक दर्शन थी मुक्ति से हम कहे पण सम्यक दर्शन में समय ज्ञान ने स्वरूप आचरण चारित्र साथ हो धर्म तो के नवो कहो धर्म एम वर्की थी नवो आ पुस्तक को छपायेलू नहीं आ तो छप श्रीमदे गमे ते संस्था से छपाय वस्तु को दिगंबर संतो नी बात है आ तो जैन शासन में ऐसा कथन चलते हैं कि जिसकी कथन किया जाए नहीं मुख्यता होती है सम्यक दर्शन व्याख्या तो नहीं मुख्यता सम्यक ज्ञान स्वरूप आचरण ने गौणता सम्यक ज्ञान चाले तर सम्यक दर्शन ने सम्यक चारित्र ने गौणता सम्यक ज्ञान ने मुख्यता स्वरूप आचरण ने चारित्र ने व्याख्या आवे तारी चारित्र ने मुख्यता सम्यक दर्शन सम्यक ज्ञान ने गौणता
પણ સાથે તો હોય જ છે. આમાં ક્યારે નવરા થાય આવ્યા છે? જગત ના પાપ માંથી નવરો થતો નથી, એમાં સમજવા નરેન. એવી કોઈ મોહ જાળ જગત ની દુનિયા માંથી આખી જિંદગી કાઢે, બાયડી છોકરા ધંધો કુટુંબ હાટું હા હા હા, અને મરીને જાય, ઢોરમાં જાય, પશુ થાય, બીજા ગરુડિયા થાય, જો ના આવે કુટ્ટી છે ને પિલ્લા કે છે ને ગરુડિયા, ચાર જણા બે ખાઈ ગઈ, હા તરફ ભૂખ લાગી છે તે જન્મય છે ને અગ્નિ પોતાના બચ્ચા ને બેને ખાઈ ગયો. હા હા છે હે શીરો એવને કોને ખબર હોય સર, અહીંયા ભીખાભાઈ કે નહોતા કોઈ નહોતા. પછી એને રાખ્યું તેલ નો શેરો કરી, તેલ તેલ ચીનો કોણ હતું, તેલ નો શેરો કરી નાખ્યું, પછી બે બચી ગયા એમને. જ્યાંથી માયા કપટ કરીને આવ્યું છે એ ત્યાં મર્યું, જન્મ કે મરી ગયું છે, જાય વળી બીજી. હા 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 ઘણા આવા આવતા આવે, ભૂલી ગયું એને આ જરી કઈક બહાર થયો માણસ પણ હું જાય. હા 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 ત્યાં તો થઈ ગયું, મારું કરવું છે શું ને હું ક્યાં જઈશ, બીજાનું કઈ કર્યું પૈસા થયા આબરું મળ્યું, બે પાંચ હજાર પેદા થાય મહિને, છોકરાઓ કમાણા એટલે બસ આપણે ઠીક થયું, હરડે કામ ચડી ગયું આપણું. કંદીભાઈ તમારે બે છોકરા છે, બે જુદા જુદા કામ કરતા છે, મોટો કઈ ગયો તમારા લગ્ન કરીને. હા હા અરે હા દુનિયા અહિયાં તો કે છે, એક વાર સાંભળતો ખરો પ્રભુ, અરે આવો માણસ નો અવતાર મળ્યો, માન માન નીકળ્યો છે નિગોદાની થી. હા 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 એમાં કે છે એક વાર નક્કી તો કઈ પ્રભુ, શું આત્મા વિતરાગ સ્વરૂપી છો, એ વિતરાગી સ્વરૂપ નું જ્ઞાન વિતરાગી સમય જ્ઞાન હોય. હા તું સંગત દર્શન શ્રદ્ધા સ્વરૂપ શીખાવ છો, એની શ્રદ્ધા પણ વિતરાગી સંગત શ્રદ્ધા હોય. હા એ વિતરાગી સ્વરૂપ છે, ચારિત્ર સ્વરૂપ શીખાવ છે, એટલે એનો સ્વરૂપ આચરણ નહીં, વિતરાગ ચારિત્ર જ એને હોય. હા એનાથી એની મુક્તિ જન્મ મરણના અંત આવે, બાકી કોઈ ક્રિયાકાંડ થી પણ ન આવે તો પાપ થી તો ક્યાં. મુખ્યો આગે કથન તો દ્રષ્ટાંત દર્શન નિશ્ચિત કરશે જમવતે. નાણવીણ મોખમ મોખ પૌ જીવમાં કાસુ જોઈ, બહુ એ સલીલ વિરોલી કરું ચોપડ્યું ન હોઈ. જ્ઞાન વિહીન સમય જ્ઞાન કરાય મલિન ચિત્ત. આ રાગની એકતા વાળું મલિન ચિત્ત. હા હા એ સમય જ્ઞાન રહીત. હા રાગની ક્રિયાની એકતા વાળું ચિત્ત. હા હા એ સમય જ્ઞાન રહીત રાગના થી રંગાયેલું ચિત્ત મલિન છે. આ જેના જ્ઞાનમાં રાગના રંગ ચડી ગયા છે, સમજાણું કઈ, એને સમય જ્ઞાન રહીત છે. સમય જ્ઞાનીને રાગનો રંગ નથી. હા એને જ્ઞાન નો રંગ એકાક લીનતા છે. આ સંગ જ્ઞાન રહીત મરીન ચિત્ત, મરીનો ચિત્તો આ અર્થ
राग थी रंगायेल चित्त ने मलिन चित्त कहे। चाहे तो शुभ राग दयादान न होय पण एमांथी एकाग्रता थी मलिन चित्त छे। आवो वितराग शासन दृष्टांत छे। अपनी मलिन चित्त छे अपनी बड़ाए एमां हूं कंक छूं हूं कंक छूं राग में एम एने अभिमान होय छे। प्रतिष्ठा अमे जो आवी क्रिया करीए छे रागनी ते मारी आबरू केटली बार मां अमने केटला माने छे हवे एमां धूळ हूं थई मतने। प्रतिष्ठा लाभ मोटा राजा हूं नमे शेठिया हूं नमे हजारों शिष्यों थाय साधु थाय अरे मिथ्या दृष्टि ने तो एम तेने लाभ शू थे लाभ में गर्व थी जाए जो मारा आवा आवा राजा शेठिया करोड़ोपति तो मार शिष्य एवा लाभादि दुष्भावों से जिसका चित परिणित हुआ है। आ हा हा राग में जेनु ज्ञान एकाग्र थी गयु थे एम कहे एने आ लाभ ने बराई नी प्रतिष्ठा में अभिमान में चढ़ी गयो। मन में ऐसा जानता है कि हमारी दुष्टता को कोई नहीं जान सकता। रागनी एकता नी दुष्टता को कौन जाने हमारी कोई नहीं जाने। तो बार में आवी क्रिया करी तो राजा माने शिक्षा माने करोड़ो अब्जो रूपया बात करिए तो ढगला थाय ताने शू मू। रागनी एकता नी चित्त नी मलिनता एने दुनिया न देखे एटले तने एम थी गयो के मने कंई छे एमे। दुष्टता को कोई नहीं जान सकता ऐसा समझकर वितराग परमानंद सुग्रस के अनुभव रूप चित्त की शुद्धि को नहीं करता। हमें आ क्रियाओं करी छे ने व्रत ने तप ने भक्ति ने पूजा एमांथी जो दुनिया केटला माने तमने। पण चित्तमां रागनी एकतानी मलिनता ने तू जानतो नथी। चित्तमां रागनी मलिनता नु ए ज महापाप मिथ्यात्म छे। समझाणू खाय बार नी पुन प्रगति ने लई ने आम मानदारा घना निकले। होय क्रिया राग नी एकाग्रता नी क्रिया बधी। आवो मारे सांभळवा मो मुश्किल छे। वितराग परमानंद सुग्रस के अनुभव रूप चिद की शुद्धि को नहीं करता। भाषा तो जो चित्तनी मलिनता रागनी एकता चित्तनी शुद्धता ये वितराग परमानंद सुग्रस नो अनुभव चित्तनी शुद्धि। वितरागी आनंद नो अनुभव ये चित्तनी शुद्धि। हम जाणू कहें कहें कि भाई चित्त में कंक आवो हो त्याग थोड़ा हो तो धर्म समझी सके पण के चित्त शुद्धि तो आने के लिए। हम जाणू कहें वितराग परमानंद सुग्रस ने अनुभव एनी चित्तनी शुद्धि नहीं करता। बाहर से बगला का सा वेख माया का लोक रंजन बाहर में दिखावो एवं करे लोक रंजन थाय एमा तने शू थी। हजारों लाखों मानस माने एने मोटे पापे पण के छे कि वितराग परमानंद सुग्रस ना अनुभव थी चित्तनी शुद्धि करतो नथी।
अने बाहर थी बगला कैसा देख बगलू बगलू है ना बगलू हाँ ध्यान कर बैठू है मैच मारी पकड़े बगला कहते मैच मार ध्यान रखे ध्यान कर दुनिया पसंद करे दुनिया राजी थाय एवो भेख कर्यो छे ने के बगला जो मायाचारु लोक रंजन लोक राजी थाय रंजन रंजन अरे धारण स्वामी तो एवं कह लोग रंजन करे मरी ने नरक ने निगो जाए धारण स्वामी अपने मुख प्रॉब्लम आए लोग रंजन दुनिया राजी था आ हा भेगा दह दह हजार वी हजार लाख लाख मन भेगा था रात में भी करे राग नहीं ने मां राग नहीं एकाग्रता नहीं चित नहीं मलिनता से अंदर हा हा દુનિયામાં સાહેબ આતા છે એવી ભાષા હોય અને એવું પુણ્યનો યોગ હોય ને હા 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 પણ અંદરમાં માયાચાર છે રાગની એકતા તૂટી નથી વિતરાગ નું જ્ઞાન થયું વિતરાગી જ્ઞાન થયું નથી અને આવી ક્રિયાથી મહિમા લોકરંજન ને કરે હા હા ભાઈ ભગવાન તારી વાત જોતો કરો સમજાણું કાંઈ બગલા કાસા ભેખ માયાચાર લોક રંજન લીએ ધારણ કિયા હે લોક રંજન ને બાકી બસ બરાબર આ વોરવાના જુઓ ને અત્યારે તો આ લેવા વખતે માનો ભેગા થાય બહુ જાણે શું હોય છે જાણે સાધુ ભોરમાં જાય ને ત્યાં બધા ભાગ ભેગા થાય જોવા એક લોચો વખતે બાદ ભેગા થાય અરે એમાં શું છે દેખાવો 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 લોક રંજન છે તો કે સાહેબ આ કરીએ ને તે આ દિગંબર માણસ હોય શું આવે ત્યાં જાણે શું હવે એમાં શું છે હારમાં પણ હવે એ જાણે હારની ક્રિયા એટલે જાણે ઓ હો 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 અને આમ કરીને ઉભા રહે આવીને આમ અને એનું અભિગ્રહ ધારણ કરવી પ્રમાણ ન હોય તો બીજે ઘરી જાય પછી ન્યા હોય નથી એટલે બે માંથી એક માટે જવું પડે ને કરેલું હોય ત્યાં હા અરે ભગવાન મારે બહુ આખો બાપુ એ વ્યક્તિને માટે નથી આ તો વસ્તુનું સ્વરૂપ આવું વ્યક્તિના પરિણામ ને તો જાણ અરે ભગવાન છે વિપરીત પરિણામ થી દુઃખી થશે એ રીતે ગાથા 73 નો વિસ્તાર પૂરો થયો અને 74 નો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ હવે સુખધામ બોલીએ સુખધામ